हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 नी अंदर एक नवो विषय भणवानो छे, जेनुं नाम छे संस्कृत। संस्कृत भाषा ए अन्य भाषाओनी जननी छे। गुजराती, हिंदी, मराठी, तमिल वगैरे भाषाओ संस्कृतमांथी ज आवी छे। आम संस्कृतने शीखवाथी बीजी भाषाओ पण आपणे सरळताथी शीखी शकीए छीए। हवे संस्कृतमां अमुक मूळाक्षरोमां वणાંકો तथा भिन्नता पण जोवा मळे छे। संस्कृत भाषामां 13 स्वरो अने 33 व्यंजनो छे। विद्यार्थी मित्रों, आपणा भारत देशमां धर्मोनुं खूब ज महत्व रहेलुं छे। आपणी संस्कृति आपणे आपणा दरेक शुभ कामनी शरूआत सुभाषितो अथवा मंगळकारी श्लोकोथी आपणे करता होईए छीए। धोरण 6 માં જ્યારે આપણે સંસ્કૃત ભણવાની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે આપણે સંસ્કૃત ભાષા શીખતા પહેલાં આદરણીય ગુરુજી, પ્રથમ પૂજ્ય ગણપતિ તથા વિદ્યાની દેવી સરસ્વતીને પ્રણામ કરી તેમની સ્તુતિ કરીશું। પ્રથમ પાઠ છે વંદના। વંદના એટલે કે નમસ્કાર। વંદના પાઠમાં 3 શ્લોક આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ શ્લોકમાં ગુરુજીને નમસ્કાર કરવામાં આવ્યા છે, બીજા શ્લોકમાં ગણપતિને નમસ્કાર કરવામાં આવ્યા છે અને ત્રીજા શ્લોકમાં વિદ્યાની દેવી સરસ્વતી માતાને નમસ્કાર કરવામાં આવ્યા છે। તો આજે આપણે ત્રણેય શ્લોકનું ઉચ્ચારણ કરીશું, તેને સમજશું અને તેનું ભાષાંતર કરીશું। પ્રથમ શ્લોક ગાઈશું, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે પણ ગાશો। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ। હવે દરેક શબ્દનો અર્થ મેળવીએ। ગુરુર્બ્રહ્મા એટલે કે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ એટલે કે ગુરુ વિષ્ણુ છે, ગુરુર્દેવો મહેશ્વર એટલે કે ગુરુ મહાદેવ શંકર છે, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ ગુરુ સાક્ષાત પરમાત્મા છે, તસ્મે શ્રી ગુરુવે નમઃ। તસ્મે એટલે કે તે, શ્રી ગુરુવે એટલે કે શ્રી ગુરુદેવને, નમઃ એટલે કે નમસ્કાર। ચલો ફરીને આખા શ્લોકનું ભાષાંતર કરીશું। ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહાદેવ શંકર છે અને ગુરુ સાક્ષાત પરમાત્મા છે, તે શ્રી ગુરુદેવને નમસ્કાર હો। એટલે કે અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે। બીજા નંબરનો શ્લોક જોઈશું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। હવે આપણે આ શ્લોકનું ભાષાંતર કરીશું। વક્રતુંડ, વક્ર એટલે કે વાંકી, તુંડ એટલે કે સૂંઢ અથવા તો મુખ, એટલે કે વાંકી સૂંઢવાળા અથવા તો વાંકા મુખવાળા। મહાકાય, મહા એટલે કે વિશાળ, મહાન, કાય એટલે કે કાયા શરીર, સૂર્યકોટિ સમપ્રભ, સૂર્યકોટિ સમપ્રભ એટલે કે કરોડો સૂર્યો સમાન તેજવાળા, નિર્વિઘ્નમ એટલે કે વિઘ્ન રહિત, કુરુ એટલે કે કરો, મેં એટલે કે મારા,
દેવ એટલે કે ગણપતિ, સર્વ કાર્યેષુ એટલે કે બધા જ કાર્યો, સર્વદા એટલે કે હંમેશા. હવે આ શ્લોકને ફરી આપણે એનું ભાષાંતર કરીશું. હે વાંકામુખવાળા, વિશાળ કાયાવાળા એટલે કે શરીરવાળા, કરોડો સૂર્યો સમાન તેજવાળા ગણપતિ, મારા બધા જ કાર્યો હંમેશા વિઘ્ન રહિત કરજો. ત્રીજા નંબરનો શ્લોક છે જેમાં માતા સરસ્વતીને નમસ્કાર કરવામાં આવ્યા છે. તો ચાલો ગાઈએ. નમસ્તે શારદે દેવી, વીણા પુસ્તક ધારિણી, વિદ્યારંભ કરિષ્યામિ, પ્રસન્ન ભવ સર્વદા. નમસ્તે એટલે કે નમસ્કાર, શારદે દેવી એટલે કે માતા સરસ્વતી, વીણા પુસ્તક ધારિણી, વીણા એટલે કે સંગીતનું એક સાધન, પુસ્તક એટલે કે પુસ્તક, ધારિણી એટલે કે ધારણ કરનારી, વિદ્યારંભ, અહીં સંધિ છૂટી પડે છે, વિદ્યા વત્તા આરંભ એટલે કે વિદ્યાની શરૂઆત, કરિષ્યામી એટલે કે હું કરું છું, પ્રસન્ન ભવ સર્વદા, પ્રસન્ન એટલે કે પ્રસન્ન, ભવ એટલે કે રહેજે, સર્વદા એટલે કે હંમેશા. ચાલો આખા શ્લોકનું ભાષાંતર કરીએ. હે વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી સરસ્વતી અથવા તો શારદા, તને નમસ્કાર. હું વિદ્યાની શરૂઆત કરીશ અથવા તો કરું છું, તું હંમેશા મારા પર પ્રસન્ન રહેજે. ચાલો ફરીને ત્રણેય શ્લોકનું ભાષાંતર કરીએ. પ્રથમ શ્લોકનું ભાષાંતર, ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહાદેવ શંકર છે અને ગુરુ સાક્ષાત પરમાત્મા છે, તે શ્રી ગુરુદેવને નમસ્કાર હો. બીજા નંબરનો શ્લોક છે તેનું ભાષાંતર કરીશું. હે વાંકા મુખવાળા અથવા તો વાંકી સૂંઢવાળા, વિશાળ કાયાવાળા, કરોડો સૂર્યો સમાન તેજવાળા ગણપતિ, મારા સર્વ એટલે કે બધા જ કાર્યો હંમેશા વિઘ્ન રહિત કરજો. ત્રીજા નંબરનો શ્લોક છે એનું ભાષાંતર કરીશું. હે વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી શારદા અથવા તો સરસ્વતી, તને નમસ્કાર. હું વિદ્યાની શરૂઆત કરું છું, તું હંમેશા મારા પર પ્રસન્ન રહેજે. ટિપ્પણી જોઈએ. વક્રતુંડ એટલે કે હે વાંકી સૂંઢવાળા અથવા તો વાંકા મુખવાળા, મુખ એટલે કે મસ્તકવાળા, સૂર્ય કોટી એટલે કે કરોડો સૂર્ય, સમપ્રભ એટલે કે સમાન તેજવાળા, કુરુ એટલે કે કરો, ભવ એટલે કે થાઓ, સર્વદા એટલે કે હંમેશા, શારદા એટલે કે માતા સરસ્વતી. ચાલો વિશેષ શબ્દો જોઈએ. ગુરુ બ્રહ્મા એટલે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ વિષ્ણુ, ગુરુર્દેવ મહેશ્વર, ગુરુ દેવ મહેશ્વર.